વાત હવે સુરતના કાપોદ્રા વિસ્તારની કે જ્યાં આવેલા કર્મનાથ મહાદેવ મંદિર નજીકથી ગઈકાલે એક બાળક ગુમ થવાની ઘટના બની હતી, જેની શોધખોળ હાલ ચાલી રહી છે. જો કે આ દરમિયાન આજે વહેલી સવારના બાળકનો તાપી નદીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ અંગે તપાસ હાથ ધરી છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાકલી અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ધનરાજ, જે બાળકની શોધખોળ ચાલી રહી હતી તેનો મૃતદેહ મળ્યો છે, પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી છે? બિલકુલ, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ કર્મનાથ મહાદેવ પાસે બાળકે ગુમ થયું હતું ત્યારે પરિવારને કાલે શોધખોળ આરંભી હતી. બાબતને લઈને પોલીસને પણ જાણકારી આપવામાં આવી હતી. તે ચોંકાવનારી બાબત સામે કે બાળકની થઈ છે એ મળી આવી છે ત્યારે તાપી નદીમાં બાળક છે આપી હતી. ત્યારે તાત્કાલિક ધોરણે કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા. જોકે કાપોદ્રા પોલીસે બોડી કરવામાં આવી છે, બાળક છે એ નહાવા ગયો હતો અને ડૂબી જવાથી મોત થયું છે કે પછી તેની કોઈ હત્યા કરીને તેને ફેંકી દેવામાં આવી છે એ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે. આ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે બાળક જાતે તાપી નદીમાં ગરકાવ થયો હતો કે પછી તેની હત્યા કરવામાં આવી. તાપી નદીમાંથી મળી આવતા પોલીસે હાલ તો આ સમગ્ર મામલાને લઈ તપાસ શરૂ કરી છે.